रवा और ड्राई और पोहा और इडली है और ये जामनगर चंडू फट जेवा प्रखर आयुर्वेदाचार्योनी भूमि छे। अहीं आवेल गुजरात आयुर्वेद यूनिवर्सिटी तथा गुलाब कुवरबा महाविद्यालयमां ज्ञान पामेला वैद्यो दुनियाभरमां आयुर्वेद क्षेत्रे जामनगरनो डंको वगाड़ी रह्या छे। राष्ट्रीय दरज्जो धरावती संस्था इंस्टिट्यूट ऑफ टीचिंग एंड रिसर्च इन आयुर्वेद एटले के इटरा द्वारा जामनगरना धन्वंतरी मैदानमां 4 दिवसीय आयुर्वेद स्वास्थ्य मेळानुं आयोजन करवामां आव्युं छे। केंद्रीय आयुष मंत्रालय प्रायोजित आ स्वास्थ्य मेळानो आजे शुभारंभ थयो छे। कलेक्टर डॉक्टर सौरभ पारधीनी उपस्थितिमां कृष्णपरामी धर्मना आचार्य श्री कृष्णमणिजी महाराजना हस्ते मेळानुं उद्घाटन थयुं हतुं। इटराना डायरेक्टर वैद्य અનુપભાઈ ઠાકર દ્વારા કલેક્ટર સહિતના મહાનુભાવો સમક્ષ સમગ્ર આયોજનનું નિદર્શન કરવામાં આવ્યું હતું। જામનગર આઈટીઆરએ ખાતે આયુર્વેદિક એક્સપોનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે। 3-4 દિવસ ચાલવાના જે આ એક્સપો છે એમાં ડિફરન્ટ આયુર્વેદિક પ્રોડક્ટ્સની અને એમના જે થેરાપેટિક યુઝીસની જે સારી જાણકારી કે માહિતી આપતું એક સારું સ્થળ છે। જામનગરવાસીઓને વિનંતી છે કે અહીંયા આયુર્વેદ વિશેની વધારે જાણકારી લેવા માટે અને કેવી રીતે આયુર્વેદને આપણા જીવનમાં ઉતારી શકીએ આપણે એના માટેનું એક સારું પ્રદર્શન છે, એનું ચોક્કસ લાભ લેવો જોઈએ। આયુર્વેદ શિક્ષણ અને પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા આયુર્વેદનું પોષણ અંગે એક્સપો રાખવામાં આવ્યું છે અને ખાસ પોષણને ધ્યાનમાં આપીને રાખેલું છે। જો દરેક લોકો પોતાના પોષણને ધ્યાન રાખે તો કોઈ પણ જાતના વાયરસ કે બેક્ટેરિયા છે એ લોકો એટલું વધારે શરીરને પ્રભાવિત નહીં કરી શકે। તો માટે હું બધાને આગ્રહ કરું છું જામનગરવાસીઓને કે અહીં આવીને આઈનો બધું પ્રદર્શન જોઈએ અને પોતાના ઘરે પોતાની રીતે તૈયાર કરે અને એ વસ્તુઓનું સેવન કરે, ઘરના કિચનનો ઉપયોગ વ્યવસ્થિત કરશે તો પણ એમનું સ્વાસ્થ્ય ખૂબ સારું જળવાઈ રહેશે। અંતર્ગત જે સંસ્થા છે ભારત સરકાર એના દ્વારા આયુર્વેદ સ્વાસ્થ્ય મેળાનું ઉદ્ઘાટન માન્ય કૃષ્ણજી મહારાજ અને કલેક્ટરશ્રી દ્વારા કરવામાં આ મેળામાં 50 થી વધુ સ્ટોલ આયુર્વેદની વિવિધ માહિતી આપતા 50 થી વધુ સ્ટોલ છે અને ઘણી મોટી જગ્યામાં છે એટલે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે આપણે આ કરી શકીએ એમ છીએ અને આયુર્વેદની વિવિધ આહાર પદ્ધતિઓ અને વાનગીઓ વિશેની ખૂબ જ સારી માહિતી આપવામાં આવે છે। આ ઉપરાંત પ્રકૃતિ વિશેની પણ જાણકારી આમાંથી તમને મળી રહેશે કે તમારી પ્રકૃતિ પ્રમાણે તમારે શું આહાર લેવો જોઈએ અને કેવી રીતે દિનચર્યા ઋતુચર્યાનું પાલન કરવું જોઈએ જેથી સ્વાસ્થ્ય જળવાઈ રહે। આ ઉપરાંત ગુરુજી ઘનવટીનું આપણે અહીંયા ફ્રી વિતરણ કરીએ છીએ, જો તમે આઈકાર્ડ લઈને આવશો તો 1 મહિના માટેની ગુરુજી વિતરણ ફ્રી છે જેથી તમારી ઇમ્યુનિટી વધી શકે જે તમને કોરોના સામે રક્ષણ આપી શકે અને એ ઉપરાંત યોગનું ફ્રી નિદર્શન, આયુર્વેદના વિવિધ વિભાગોનું ફ્રી નિદર્શન અને કોઈને બ્લડ શુગર ચેક કરવું હોય કે બ્લડ પ્રેશર માપવું હોય વગેરેની પણ ફ્રીમાં સુવિધા ઉપલબ્ધ છે। એ ઉપરાંત ડિસીઝનું ડાયગ્નોસિસ કરાવવું હોય, રોગનું ચેકઅપ કરાવવું હોય એ બધી પણ સુવિધા ઉપલબ્ધ છે। તો જામનગરની જનતાને મારો નમ્ર વિનંતી છે કે આનો ભરપૂર લાભ લે, 4 દિવસ સુધી આ મેળો ચાલવાનો છે।